જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં જવાનોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે ચાર જવાન પણ શહીદ થઈ ગયા છે. જો કે અથડામણ બાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બીજી તરફ સ્થાનિકો પણ પથ્થરબાજો પર ઉતરી આવ્યા છે, ત્યારે સેનાએ સ્થાનિકોને ઘરે પરત ફરી જવા માટે સલાહ આપી છે. મહત્વનું છે, સેનાએ આતંકી ગાઝી રાશિદ અને અહમદ હિલાલને ઠાર માર્યા છે, તો સ્થાનિક લોકો રોષે ભરાયા અને સેના પર પથ્થરમારો કરવા માટે ટોળાએ ટોળા ઉમટી પડ્યા. સેનાએ સમગ્ર મામલો થાળે પાડવા માટે લોકોને પાછા હટી જવા માટે અપીલ કરી. સમાચાર મળી રહ્યા છે, જમ્મુ કાશ્મીરથી પુલવામામાં આતંકીઓ સાથે જે અથડામણ થઈ તેમાં જે બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ચાર જવાન આ અથડામણમાં શહીદ થઈ ગયા છે, ત્યારે પથ્થરબાજો પણ હવે સક્રિય થયા છે. સેનાએ પથ્થરબાજોને હટી જવા માટે અપીલ કરી છે. એક વાર ફિર આપસે ગુજારિશ કર રહા હું કે અભી એન્કાઉન્ટર ચાલ રહા હૈ, વહાં ખતરા લાયક હૈ, આપ મહેરબાની કરકે વાપસ ચલે જઈએ ઓર એન્કાઉન્ટર સાઇડ પે આને કી આને સે ગુરેજ કરીએ. મહેરબાની કીજીએ, વાપસ ચલે જઈએ. ઘર મેં આપકે વાલદેન આપકા ઇંતજાર કર રહે હૈ. આપકી જાને હમારે લીએ બહોત કીમતી હૈ. આપ ચલે જઈએ વાપસ. હાલ જે જમ્મુ કાશ્મીરથી સમાચાર મળી રહ્યા છે, પથ્થરબાજો પણ હવે સક્રિય થયા છે. બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા ત્યારબાદથી જ પરિસ્થિતિ સામે આવી રહી છે. રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાજકોટથી. જયદેવભાઈ, આપનું સ્વાગત છે વીટીવીમાં. જે સમાચાર હાલ પ્રાપ્ત થયા, સૌથી પહેલા જે અથડામણ થઈ આતંકવાદીઓ સામે, ચાર જવાનો શહીદ થઈ ગયા છે, ત્યારે હવે પાંચ દિવસમાં જયારે 49 જવાનો નું મર્ડર કરવામાં આવ્યું છે, એટલે કે તેમની હત્યા કરાઈ છે, દેશભરમાં જે આક્રોશ સામે આવ્યો છે અને આક્રોશની વચ્ચે આજે જે સેનાએ કાર્યવાહી કરી, બે આતંકીઓને ઠાર કર્યા અને ત્યારબાદ પથ્થરબાજો પણ હવે સક્રિય થઈ ગયા છે, શું કહેવું છે આપનું આગળ? મનીષા, આમ જોવા જઈએ તો આ એક સેટ પેટર્ન પ્રમાણે ઓપરેશન ચાલી રહ્યું છે તેમ કહી શકાય. જે મિનિટે આ આતંકીઓએ સીઆરપીએફના બસના કાફલા ઉપર આ આતંકી હુમલો સુસાઇડ એટેક કર્યો હતો, ત્યારથી નક્કી હતું કે આ હુમલાના માસ્ટર માઇન્ડ ના નામ આર્મ્ડ ફોર્સિસની બુલેટ ઉપર એમના સરનામા સાથે લખાઈ ગયા હતા. નિશ્ચિત હતું કે ગુપ્તચર એજન્સીના ઇન્ફોર્મેશનથી અને આપણા આર્મ્ડ ફોર્સિસના બળથી આ બંને બાબતો કમ્બાઈન થઈને લાંબો ટાઈમ સુધી આ માસ્ટરમાઇન્ડ છૂટા દોરે ના રહી શક્યા હોત અને પરિણામ આજે આપણી સામે છે. હવે જે આપણે જોઈએ છીએ ત્યાં જે બની રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં, એ પણ એક સેટ પેટર્ન છે મનીષા, કે સિમ્પથાઇઝર્સ એટલા છે, કાશ્મીરી સિમ્પથાઇઝર્સ, આતંકીઓના એટલા સિમ્પથાઇઝર્સ છે કે જેની વાત ના પૂછો. મેં ખુદ ત્યાં ઓપરેટ કર્યું છે અને બહુ જવાબદારીપૂર્વક આપણી ચેનલના માધ્યમથી હું કહી શકું કે 30-40% કાશ્મીરીઝ પોતાને અલગ માને છે અને આપણને બહારથી આવેલ જુલ્મ કરનાર ભારતીયો માને છે. હવે એમને બે કારણો મળી ગયા. એક કારણ આ આતંકીઓને ઠાર મરાણા અને એમાં એક સિવિલિયનનું મોત થયું એટલે માનવતાવાદી હોવાનો ઝંડો લઈને એ લોકો બહાર નીકળશે. કાશ્મીરના યુવકો ઉપર આતતાઈ વર્તન થઈ રહ્યું છે એ વાત થશે. અને ત્રીજું, જે ત્યાંના હુરિયત કોન્ફરન્સના નેતાઓની સુરક્ષા પાછી ખેંચાણી છે, આ બધું કુલ મળીને અને પ્રોએક્ટિવલી કે હવે આર્મ્ડ ફોર્સિસ હુમલો કરતા પહેલા અમારો પણ સામનો કરવો પડશે એ દેખાડવા માટે આ પથ્થરબાજી થઈ રહી છે. અને આપણે બધાએ જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ કે આ પથ્થરબાજોની પાછળ ભેજું, પીઠબળ અને ફાઇનાન્સ આઈએસઆઈ થી માંડીને હુરિયત કોન્ફરન્સ થી માંડીને ત્યાંના લોકલ રાજનેતાઓનું છે જ. એટલે આવી બાબતો, કદાચ આવા ઓપરેશન, આવી અથડામણો માટે, કદાચ શહીદી માટે પણ આપણે દેશ તરીકે તૈયાર રહેવાનું છે. આવી બાબતો, આવા ઘર્ષણો માટે તૈયાર રહેવાનું છે. અને આ બધું આહુતિ કહેવાશે લાંબા ગાળા માટે કાશ્મીર અને આતંકવાદના મુદ્દોને ખતમ કરવા માટેની. જયદેવભાઈ, પરંતુ જે રીતે પહેલી વખત આ નથી બન્યું કે ત્યાંના પથ્થરબાજોએ સેના પર હુમલો કર્યો હોય કે પથ્થરમારી કરી હોય,
જ્યારે આપણા 40 થી 42 જવાનો શહીદ થઈ ગયા અને તેમનો બદલો લેવા ખાતર જ્યારે 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઘટના પછી પણ જો પથ્થરબાજી થતી હોય તો આવા પથ્થરબાજો પર અંકુશ લાવવા માટે હવે સરકારે શું કરવું રહ્યું? આમ જો જોવા જઈએ તો સરકારે કરી દીધું છે એને જે કરવાનું હતું. મોડો તો મોડો પણ એમને બોધપાઠ થયો અને ત્યાંનું ગઠબંધન તૂટ્યું અને અત્યારે ત્યાં ગવર્નર રૂલ છે. હવે એમની પાસે કોઈ બાનું પણ નથી. ત્યારે બાનું હતું કે ગઠબંધન સરકાર હતી અને મહેબૂબા મુફ્તી આ 9000 જેટલા ભ્રમિત કહેવાતા યુવકો જે પથ્થરમારો હતા, મનીષા, એમના ઉપર માત્ર આંતરિક શાંતિ ડખોડવાની કલમ લાગી હતી. પણ એ કલમને પણ પાછો ખેંચાવી, એ કેસને પાછો ખેંચાવી, આ લોકોને જાણે આવી પથ્થરમારી કરવાનો પરવાનગીનો પત્ર આપતા હોય એ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. હવે કોઈ કોઈ પણ પડદા પાછળ છુપાવવાનો મોકો ન તો ત્યાંના લોકલ રાજનેતાઓ પાસે છે કે ન તો કેન્દ્ર સરકાર, ન તો ગવર્નર ખુદ પાસે છે. હવે આ પથ્થરબાજોને પથ્થરબાજો ભ્રમિત યુવકો નહીં પણ રાષ્ટ્રદ્રોહી તરીકે જોવા જોઈએ અને એમના ઉપર ફોર્સનો પ્રયોગ કરવો પડે તો પણ યોગ્ય ચેતવણી આપ્યા પછી ફોર્સનો પ્રયોગ કરવામાં હિચકિચાવવું જોઈએ નહીં. જયદેવજી, ખાસ કરી જ્યારે 49 જવાનો 5 દિવસમાં શહીદ થઈ ગયા છે, સેનાને છૂટ આપી દેવામાં આવી છે સરકાર તરફથી, હવે સેના કયા પ્રકારની રણનીતિ સાથે જો આગળ વધે તો આતંકીઓનો ખાત્મો કરી શકે? મનીષા, જે સેનાની રણનીતિની વાત કરીએ તો એ રણનીતિનો જે પહેલો કદમ હોય, અને આપણી ચેનલ ઉપર આગલા 2 દિવસોમાં આપણે આના વિશે વાત થઈ હતી, જે પહેલું ઓપરેશન હોય એને કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન કહેવાય, કે જેમાં ઘેરો ઘાલવામાં આવે એવી કોઈ જગ્યાએ કે એવા કોઈ ઘરમાં કે જ્યાં આતંકી છુપાયેલા હોય. આ ઘેરો ઘાલવાનું કામ, કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશનનું કામ 24 થી 48 કલાક ચાલે. એ થયા પછી જે બીજું કામ હોય, જે બીજું ઓપરેશન હોય, એને કહેવાય કોમ્બિંગ એન્ડ સર્ચ ઓપરેશન. ચારો તરફ ઘેરો લાગી ચૂક્યો છે, હવે આર્મ ફોર્સિસ જાય છે એક એક ઘરમાં, એક એક ગલીમાં, અને ત્યાં જ્યાં શંકાસ્પદ લોકો હોય એમની શિનાખ્ત કરીને એમને બહાર લાવે છે, અને એની ફળશ્રુતિ જ આજે આ બંને માસ્ટરમાઇન્ડ પકડાણા છે. કોમ્બિંગ એન્ડ સર્ચ ઓપરેશન પછીનું જે કામ છે એ થોડું ઇન્ટેલિજન્સનું કામ છે, કે જે આતંકી ઠાર મરાણા ત્યાંની જગ્યાની ઇન્વેસ્ટિગેશન, ત્યાંથી મળેલું સાહિત્ય, ત્યાંથી મળેલા હથિયાર ને હથિયારો ઉપર પણ ઘણી વિગતો હોય છે કે જેનાથી આ ક્યાંથી અને ક્યાં સમયે કેવી રીતે આવ્યા છે તેની જાણ ખબર પડે. ઓપરેશન પછી હવે જે ત્રીજું ઓપરેશન હશે એ હશે કે આ જ્યાંથી આવ્યા છે એ લોકોના એક્સિસ રૂટને બ્લોક કરી અને એ રૂટ ઉપર જો એમના કોઈ હાઈડઆઉટ હોય કે પછી એમના ટ્રેનિંગના અડ્ડાઓ હોય એના ઉપર કામ કરવામાં આવશે. તો આ 3 તબક્કાવાર ઓપરેશન થશે, જેમાં બીજો ઓપરેશનનો તબક્કો અત્યારે થયો, જેનું પરિણામ દેખાણું અને હજી ચાલશે. ત્રીજો તબક્કો હજી બાકી છે અને એ પછી સમગ્રતાથી આખા ઓપરેશનમાં ભારતની ફોર્સિસ બરાબર રીતે ત્યાં કામ કરી શકે અને પાકિસ્તાનને એક લપડાક મળે એવું એક સમગ્રતાનું ઓપરેશનનું એક મોટી કાર્યવાહી હજી બાકી છે. જયદેવજી, પરંતુ જે આજે વધુ 4 જવાનો શહીદ થઈ ગયા છે, આતંકીઓ સાથેની અથડામણમાં 4 વધુ જવાનોને આપણે ખોવાનો વારો આવ્યો છે, ત્યારે કહી શકાય કે જવાનો હવે જે પણ રણનીતિ સાથે આગળ વધે જોશની સાથે તેમણે હોશ પણ રાખવો પડશે, કારણ કે કોઈ રણનીતિમાં કચાસ રહી જશે તો આજે જે રીતે આતંકીઓએ વધુ 4 જવાનોને ઠાર કર્યા, આપણો જવાનોના જીવ લીધા છે, તેવું વધુ એક વખત બની શકે, ક્યાંક રણનીતિનો અભાવ હોઈ શકે જેના કારણે કારણ કે એવું નથી થવાનું કે જેવું સર્જિકલ સ્ટ્રાઇક સમયે થયું હતું કે 100% આપણી વિક્ટરી અને આતંકીઓને સાઈડથી આપણને કોઈ આઘાત ના લાગે. જે રીતે અત્યારે એ લોકો અવંતીપુર, જે કે શ્રીનગરથી પણ જમ્મુ તરફ નીચે ફર્ધર ડાઉન સાઉથ છે, પહોંચી ગયા છે, આર્મ ફોર્સિસ તરીકે કહું તો પણ શહીદીઓ માટે પણ તૈયાર રહેવું પડશે.
અને ક્યારેક આ ચાર જવાનોએ પોતે બહુ જ ઠંડા કલેજે સ્વીકારીને આ ઓપરેશનમાં ગયા હોય એવું બની શકે. શહીદી વોહરીને પણ આ મિશનને પાર પામવાનું એમણે નક્કી કર્યું હોય એ જાણતા હોય ઓપરેશનમાં જતા પહેલા કે આ એનો આઉટકમ હશે તો પણ થયું હોય. જેમ બાકી ક્ષેત્રોમાં થાય તેવું બેલેન્સ શીટ કે આ બાજુ ક્રેડિટ, આ બાજુ ડેબિટ, આ બાજુ જમા ઉધાર, આપણા કેટલા એમના કેટલા, એવું કદાચ આપણે આમાં ના જોઈ શકીએ. કદાચ આપણે વધારે શહીદી થાય તો પણ આતંકવાદી પછી અને મોટો રાક્ષસ આતંકવાદના પીછા કરવામાં આપણે આવી બલિદાનો માટે તૈયાર રહેવું પડશે. જી બિલકુલ જયદેવજી, આપનો આભાર ચર્ચામાં જોડાયા. તો કેપ્ટન જયદેવ જોશી રાજકોટથી અમારી સાથે જોડાયા હતા અને તેમનું કહેવું છે કે જે રીતે હવે આતંકનું સફાયો કરવાનું સેના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે અને જેનું જ પરિણામ છે કે આજે બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. પરંતુ આ બે આતંકીઓને ઠાર કર્યા બાદ કાશ્મીરમાં પરિસ્થિતિ વણસી ગઈ છે, કારણ કે પથ્થરબાજો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે અને સેના પર પથ્થરબાજી કરવાનું કોશિશ કરી હતી.